નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સુપર સોફ્ટ એવી ઇડલી ઇડલી આજે આપણે કોઈ પણ પ્રકારના સોડા કે ઈનોનો યુઝ કર્યા વગર બનાવીશું તો પણ એટલી સોફ્ટ બનશે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે તો ચાલો પરફેક્ટ ઇડલી બનાવવાનું શરૂ કરીએ ઇડલી બનાવવા માટે આપણે બેટર લઈ લઈશું આપણે જેટલું બેટર જરૂરી હોય એટલું લઈ લેવાનું બેટર ઘરે કઈ રીતે બનાવવું તેની રેસિપી મેં ઓલરેડી બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું જેથી તમે ઇઝીલી ત્યાંથી જોઈ શકો જેટલી ક્વોન્ટિટીમાં ઇડલી બનાવવાની હોય એ પ્રમાણે એક તપેલીમાં આપણે બેટર લઈ લઈશું અને હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણું બેટર એકદમ પરફેક્ટ આથાવાળું છે એટલા માટે તેમાં કોઈ પણ પ્રકારના સોડા કે ઇનો નાખવાની જરૂર નથી ઇડલીને સ્ટીમ કરવા માટે આપણે એક કઢાઈમાં પાણી એડ કરી દઈશું અને તેને ગરમ થવા દઈશું એક સાઈડ આપણે આ ઇડલીના મોલ્ડને થોડા તેલથી ગ્રીસ કરી દઈશું જેથી આપણી ઇડલી એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય અને હવે મોલ્ડમાં આપણે ઇડલીનું બેટર એડ કરી દઈશું અને હવે આ ઇડલીના સ્ટેન્ડને આપણે સ્ટીમરમાં એડ કરી દઈશું હું એકી સાથે બે ઇડલીની પ્લેટ એડ કરું છું જેથી ચૌદ ઇડલી એકી સાથે રેડી થઈ જશે અને હવે તેને ઢાંકીને મિનિમમ બારથી તેર મિનિટ સુધી સ્ટીમ કરીશું બાર મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું અંદર ચપ્પુ નાખીને જોઈ લઈશું તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે એટલે કે આપણી ઇડલી સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે હવે આપણે પ્લેટને બહાર નીકાળી લઈશું ઇડલીની પ્લેટને બહાર નીકાળે પાંચ મિનિટ થઈ ગઈ છે અને થોડી ઠંડી પણ થઈ ગઈ છે હવે તેને આપણે ડીમોલ્ડ કરી દઈશું અને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણે ઇઝીલી ડીમોલ્ડ કરી શકીએ છીએ ઇડલીને હવે આપણે કોકોનટની ચટણી અને સંભાર સાથે સર્વ કરી દઈશું કોકોનટની ચટણી અને સંભાર કઈ રીતે બનાવવો તેની રેસિપી મેં ઓલરેડી ચેનલ પર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ શેર કરી દઉં છું જેથી તમે જોઈ શકો છો હું તમને ઇડલીને કટ કરીને બતાવી દઉં તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તમે જોયું ને કોઈપણ પ્રકારના સોડા કે ઇનો વગર પણ આપણે સુપર સોફ્ટ ઇડલી બનાવી શકીએ છીએ તો તમે પણ આ રીતે ઘરે ખીરું બનાવીને ઇડલી જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય